નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 3 શરૂ કર્યો હતો અને એમાં આપણે પરમાણુ શું છે એવું આપણે આપણા ભારતના અને ગ્રીક પ્રદેશના જે તત્વચિંતક હતો એમણે કીધું કે ભાઈ, કોઈપણ પદાર્થનો નાનામાં નાનો ટુકડો કરો અને એ ટુકડો કરતાં કરતાં એક સમય એવો આવશે કે એનું વિભાજન શક્ય બનશે નહીં. પરંતુ ત્યાર પછી ઘણા બધા વૈજ્ઞાનિકો પોતે એમાં પ્રયોગો કર્યા અને આપણને જુદા જુદા પરિણામો આપેલા છે. અહીં આપણે પરમાણુ શું છે એના વિશે વાત કરવાની છે. તો શું તમે ક્યારે કોઈ કડિયાને દિવાલનું બાંધકામ કરતા જોયો છે કે જે દિવાલો દ્વારા ઓરડો બનાવે અને આવા ઓરડાઓના સમૂહથી ઇમારત તૈયાર થાય? આ વિશાળ ઇમારતના પાયાનો એકમ શું હોય? કોઈ કીડીના દર નો પાયાનો એકમ શું હોય છે? તે રેતીના એક નાનો કણ જ હોય છે. આ જ રીતે બધા જ દ્રવ્યોની રચના એ પરમાણુઓમાંથી થાય છે. ટૂંકમાં એમ કહી શકાય કે પદાર્થનો નાનામાં નાનો અથવા સૂક્ષ્મ કણ એને આપણે પરમાણુ તરીકે ઓળખીએ છીએ. ચાહે ઇમારત બનાવીએ કે ચાહે નાનામાં નાની કીડી હોય એ પોતાનું દર બનાવતી હોય, તો પણ એ નાનામાં નાનો ભાગ છે એને આપણે પરમાણુ તરીકે ઓળખીએ છીએ. પરમાણુ કેટલો વિશાળ હોય છે? પરમાણુ અતિ સૂક્ષ્મ છે. આપણે કોઈ પણ વસ્તુ કે જેની કલ્પના કે તુલના કરી શકીએ તેનાથી પણ વધારે સૂક્ષ્મ છે. લાખો પરમાણુઓ જ્યારે એકની ઉપર એક એમ ઢગલા સ્વરૂપે એમ ગોઠવીને ત્યારે મુશ્કેલથી કાગળ જેટલી જાડાઈ ધરાવે છે. આપ સમજી શકો છો કે કેટલા બધા, એટલે કે લાખો પરમાણુઓને એક ઉપર એક થર કરીએ ને તો માંડ કાગળ જેવી જાડાઈ થાય છે. હવે કાગળ કેટલો પતલો હોય છે, હવે એક કાગળની જાડાઈ જે છે એની સામે લાખો પરમાણુ એકસાથે ગોઠવીએ એટલો પરમાણુ સૂક્ષ્મ છે. ટૂંકમાં એને આપણે નરી આંખે જોઈ શકતા નથી. અહીંયા આપણને અલગ અલગ પદાર્થો લીધેલા છે અને એ પદાર્થોનું આપણને કદ આપેલું છે એ પણ ત્રિજ્યામાં આપેલું છે. તો અને અહીંયા પરમાણુય ત્રિજ્યા એ આપણને નેનોમીટરમાં આપેલું છે. તમને ખબર હશે કે લંબાઈનો સૌથી મોટામાં મોટો એકમ એ કિલોમીટર છે, પછી એનથી નાનો એકમ એ મીટર, એનથી નાનો એકમ સેન્ટીમીટર, એનથી નાનો એકમ એ મિલીમીટર, એનથી નાનો એકમ એ માઇક્રોમીટર, અને માઇક્રોમીટર કરતાં પણ સૌથી નાનો એકમ હોય તો એ નેનોમીટર છે. અહીં આપ જોઈ શકો છો કે એક નેનોમીટર બરાબર 1×10^9 મીટર અથવા 1×10^9 મીટર. એટલે કેવી રીતે થાય જો આપણે સમજીએ તો 1×10^9 છે. જો આ 10^9 ઉપર લઈ જવું તો કેટલી લખી શકાય, માઇનસમાં રૂપાંતર થઈ જશે, એટલે 10^-9 મીટર. એટલે 1 નેનોમીટર બરાબર કેટલા મીટર એવું બોલવું હોય તો આ રીતે પણ બોલી શકાય છે, 10^-9 મીટર. હવે આપ વિચારો કે 1×10^9 છે, 1×10^9 છે, 1×10^9 એટલે 1 ની પાછળ 9 મીંડા લગાવીએ એટલે આપણે આ 9 મીંડા લગાવીએ છે. તો જો કઈ રીતનું એનું કદ થાય છે, એકમ, દશક, 100, 1000, 10,000, 1,00,000, 10,00,000, કરોડ, 10 કરોડ બરાબર. અને અહીંયા આ 10 કરોડ છે તો એમ કહી શકાય કે આ 1 અબજ. તો પછી 1 મીટરનો 1 અબજમો ભાગ, એટલે 1 મીટર કોઈ લંબાઈ હોય એનો 1 અબજમો ભાગ કરીએ એટલું સૂક્ષ્મ કદ એટલે નેનોમીટર તરીકે ઓળખાય છે. અહીંયા આપણને જુદા જુદા પદાર્થો છે એનું આપણને ત્રિજ્યા આપેલી છે. હાઇડ્રોજન પરમાણુ છે એ 10^-10^ એ મીટરમાં બતાવેલું છે. પાણીનો અણુ એ 10^-9 મીટર. હિમોગ્લોબિનનો અણુ એ 10^-4/8. રેતીનો કણ છે 10^-4 છે. કીડી છે એ 10^-2 છે. અને સફરજન છે એ 10^-1 છે. તો આપ જોઈ શકો છો કે અહીંથી સૌથી નાનામાં નાનું જો કોઈ કદ હોય તો એ હાઇડ્રોજન પરમાણુનું આપણને અહીંયા બતાવેલું છે. આ તમારે ક્યાંય યાદ રાખવાનું નથી. આ આપણને અલગ અલગ પદાર્થોનું આપેલું છે. આપણે માત્ર અહીંયા એક જ વસ્તુ યાદ રાખવાની છે કે નેનોમીટર અને મીટર વચ્ચેનો સંબંધ, એટલું આપણે ખાસ યાદ રાખવાનું છે. તો પરમાણુ એટલે શું? તો કોઈ પણ તત્વ હોય એનો નાનામાં નાનો કણ અથવા સૂક્ષ્મ કણ એને પરમાણુ કહી શકાય.
જો પરમાણુનું કદ આટલું સૂક્ષ્મ હોય તો પછી આપણે તેમણે અવગણી શકીએ છીએ, તો પછી આપણે તેના માટે શા માટે વિચારીએ છીએ? આટલે એમ કહેવા માગે છે કે જો પરમાણુ આટલું જ નાનું કદ હોય તો આપણે શા માટે એના માટે વિચાર કરીએ છીએ? પણ આ નાનામાં નાનો ભાગ ભેગો થઈ અને એક મોટો પદાર્થ બની શકે છે. ટૂંકમાં પાયામાં એ પરમાણુ તો છે જ. આપણે તેના માટે એટલા માટે વિચાર કરીએ છીએ કે આપણું સમગ્ર વિશ્વ પરમાણુનું બનેલું છે. ભલે આપણે પરમાણુને જોઈ ન શકીએ પણ તેનું અસ્તિત્વ તો છે જ. એના વગર તો કોઈ પણ પદાર્થની રચના શક્ય નથી. આપણે દરેકે દરેક ક્રિયાઓ પર તેની અસર પડતી હોય છે. આપણે આધુનિક ટેકનિકની મદદથી જે કંઈ તત્વ છે એની સપાટીની વિસ્તૃત તસવીર મેળવી શકીએ છીએ, જેમાં રહેલા પરમાણુ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. અહીંયા આપણને સિલિકોનની સપાટીની તસવીર બતાવી છે. સિલિકોનની સપાટી છે, પરમાણુ નથી. પણ સિલિકોન જે કંઈ અણુ બનેલો છે એની અંદર સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ એ પરમાણુ તરીકે રહેલો છે, એમ અહીંયા આપણને કહેવા માગે છે. હવે આપણે જે વિવિધ તત્વો છે એ તત્વો પરમાણુઓની આધુનિક એની સંજ્ઞાઓ શું છે? આપણે આધુનિક કોષ્ટકમાં કુલ 114 તત્વોનો સમાવેશ કરેલો છે, પણ અહીંયા આપણને થોડાક તત્વો આપેલા છે એની સંજ્ઞા આપેલી છે. જો તત્વોની સંજ્ઞાઓને વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર ડાલ્ટન પ્રથમ વૈજ્ઞાનિક હતા, એટલે આપણને એક ટૂંકો સવાલ મળી ગયો કે ભાઈ ડાલ્ટન જે હતા એ, તો કોઈ એવું પૂછે કે તત્વોની સંજ્ઞાને વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા? તો ડાલ્ટન હતા. જેમણે કોઈ પણ તત્વોની સંજ્ઞાનો ઉપયોગ કર્યો ત્યારે તેમના ઇશારો એ તત્વના નિશ્ચિત જથ્થા તરફ હતો. અર્થાત તત્વની સંજ્ઞા એક પરમાણુને પ્રદર્શિત કરતી હતી. બર્જેલિસ નામના વૈજ્ઞાનિકે સૂચવ્યું કે તત્વોની સંજ્ઞાને તેમના નામના એક અથવા બે અક્ષરથી દર્શાવી શકાય છે. કોઈ પણ તત્વ હોય એને વધારેમાં વધારે એને બે અક્ષરથી દર્શાવવામાં આવે છે. ભાગ્યે જ ક્યાંક ત્રણ અક્ષર જોવા મળશે, કાં તો એક અક્ષર હોય કાં તો બે અક્ષર હોય. એમાં પણ નિયમ છે કે જે પહેલો અક્ષર છે એ કેપિટલ અક્ષર હોય અને બીજો જે અક્ષર છે એ સ્મોલ લેટરમાં લખવામાં આવે છે. અહીંયા આપણને અલગ અલગ જે તત્વો છે એની સંજ્ઞા બતાવી છે, એના અક્ષરો નથી આપ્યા. દાખલા તરીકે હાઇડ્રોજનની સંજ્ઞા એક સર્કલ કહીને વચ્ચે ટપકું કર્યું છે, ફોસ્ફરસ બતાવ્યું છે, કોપર બતાવ્યું છે, ગોલ્ડ બતાવ્યું છે, કાર્બન, સલ્ફર, લેડ જેને આપણે શિશુ કહીએ છીએ, પ્લેટિનમ, ઓક્સિજન, આયર્ન, સિલ્વર, મર્ક્યુરી, આ બધાની સંજ્ઞા પણ છે. એ સંજ્ઞા પણ અહીંયા આપણે અહીંયા લખીએ છીએ. દાખલા તરીકે હાઇડ્રોજન હોય તો એચ છે, ફોસ્ફરસ હોય તો પી છે, કોપર હોય તો સી યુ છે, પછી ગોલ્ડ હોય તો ગોલ્ડની સંજ્ઞા એટલે ગોલ્ડ એટલે કંઈ જી નથી લખવાનું, એ યુ છે. કાર્બન વિશે બધા જાણે જ છે, એની સંજ્ઞા સી છે. સલ્ફર છે, એની સંજ્ઞા એસ છે. લેડ એટલે કે શિશુ, એની સંજ્ઞા એ પીબી છે, એમાં પહેલો અક્ષર કેપિટલ બીજો સ્મોલ લેટર. અને પ્લેટિનમ એમાં પી કેપિટલ ટી સ્મોલ. ઓક્સિજનને બધા જાણે છે ઓ. આયર્ન એટલે લોખંડ અથવા એને ફેરસ પણ બોલાય, એની સંજ્ઞા એફઈ છે. સિલ્વર, સિલ્વરની સંજ્ઞા એ આપણે એસ નથી લખવાનું પણ એ જી લખવાનું છે, કેપિટલ એ અને સ્મોલ જી. મર્ક્યુરી એટલે કે પારો, એની સંજ્ઞા છે એચ જી, એમાં પહેલો અક્ષર કેપિટલ બીજો સ્મોલ. તો અહીંયા તમને મેં જે લખેલા જે સંજ્ઞાના અક્ષરો બતાવ્યા છે એમાં કાં તો એક અક્ષર છે કાં તો બે છે. એક હોય તો કેપિટલ લખવાનું, પણ બે હોય તો પહેલો કેપિટલ અને બીજો સ્મોલ લેટર, એ રીતે આપણે દર્શાવવાનું હોય છે. ત્યારબાદ આપણને એ પરમાણુઓ એ શરૂઆતમાં સમયમાં તત્વોના નામ, તેમના પ્રાપ્તિ સ્થાનો કે જ્યાંથી સૌ પ્રથમ મળ્યા હતા તેના નામ ઉપરથી આપણે અપાતા હતા. કારણ કે આપણને પણ પ્રશ્ન થાય કે આ સંજ્ઞા કેવી રીતે આપી, પણ એ સમયમાં દરેક વૈજ્ઞાનિકોને પોતાની રીતે જે તે વિસ્તાર હોય અથવા કોઈ દેશનું નામ હોય અથવા એને કોઈ બીજા કોઈ ખાસ વિશિષ્ટ સ્મારક હોય એના નામથી પણ એ લોકોએ આપેલા છે. ઉદાહરણ તરીકે કોપરનું નામ એ સાયપ્રસ એની ઉપરથી પડ્યું છે, બરાબર. હવે સાયપ્રસ પહેલાં એ બ્રિટિશની અંદર એક દેશ હતો, પછી એમાંથી કન્વર્ટ થઈને રોમ બની ગયું, એવી એની એક ઐતિહાસિક કથા છે. પણ કોપર એને સાયપ્રસ અને સાયપ્રસ છે એટલે એમાં જો સ્પેલિંગ જો સી વાય પી આર યુ એસ, તો એમાં એ લોકોએ શું કર્યું, સી લીધો અને યુ લીધો, બાકીના અક્ષરો કાઢી નાખેલા છે, બરાબર. તો આ રીતે કરેલું છે, એની ઉપરથી આપણે એ જોઈ શકાય છે. અને કેટલાક તત્વોનું નામ તેમના વિશિષ્ટ રંગો પરથી લેવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે સોનું, એનું નામ અંગ્રેજી શબ્દ પરથી રાખવામાં આવ્યું, જેનો અર્થ કેવો થાય છે, પીળો. સોનું પીળા રંગનું હોય છે. હાલના સમયમાં ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ
એપ્લાઇડ કેમિસ્ટ્રીના IUPAC તરીકે ઓળખાય છે. એક આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સંસ્થા છે જે તત્વોના નામ, સંજ્ઞા અને એકમોને મંજૂરી આપે છે. એટલે IUPAC એ આઈ એટલે ઇન્ટરનેશનલ, યુ એટલે યુનિયન, પી એટલે પ્યોર, એન્ડ એ એટલે એપ્લાઇડ, સી એટલે કેમિસ્ટ્રી. એટલે આંતરરાષ્ટ્રીય એક સંગઠન છે કે જે આ રસાયણ વિજ્ઞાનના વિષયના સંશોધનોને માન્યતા આપનારી સંસ્થા છે, એ આંતરરાષ્ટ્રીય સંસ્થા જેને આપણે IUPAC તરીકે ઓળખી શકીએ છીએ. એના નામ, સંજ્ઞા, આવા 114 તત્વોને એમને નામ અને આપેલા છે. અહીંયા આપણે પાછું ફરી કીધેલું છે કે તત્વોની સંજ્ઞા એ તત્વોના અંગ્રેજીના નામના એક અથવા બે અક્ષરોથી બનેલા હોય છે. પ્રથમ અક્ષર કેપિટલ હોય છે અને બીજો અક્ષર હંમેશા એ લઘુલિપિ એટલે કે સ્મોલ લેટરમાં લખેલો હોય છે. અહીંયા આપણને નામ આપ્યા છે હાઇડ્રોજન, H, એલ્યુમિનિયમ, AL આવી રીતે લખાય છે. AL આપ જોઈ શકો છો, AL લખવાનું છે, પણ એમાં AL ની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા AL આ રીતે લખાશે. આ રીતે નહીં લખાય કે A કેપિટલ ને L પણ કેપિટલ, ટૂંકમાં પહેલો અક્ષર કેપિટલ. અહીંયા જો કોબાલ્ટની સંજ્ઞા આપણને બતાવી છે CO, તો C કેપિટલ, O એ સ્મોલ લેટરમાં. હવે કોઈ એવું કહે કે ના મેં C અને O બંને આવી રીતે લખી નાખ્યું છે, તો વાસ્તવમાં કોબાલ્ટની આ તો કાર્બન મોનોક્સાઇડ નામનો પદાર્થ બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, લખવામાં ખાસ પહેલો અક્ષર કેપિટલ, બીજો સ્મોલ, એ રીતે એની અંદર લખવામાં આવતું હોય છે. હવે કેટલાક તત્વોની સંજ્ઞા તેમના અંગ્રેજી નામના પ્રથમ અક્ષર અને ત્યારબાદ કોઈપણ અક્ષરને સંયુક્ત રીતે બનાવે. ઉદાહરણ તરીકે ક્લોરિન, તો ક્લોરિનની સંજ્ઞા CL છે, પહેલો C કેપિટલ, L સ્મોલ. અને બીજું ઝિંક છે, એમાં ZN. તો કોઈક દેશના નામ ઉપરથી અથવા કોઈ સ્મારકના નામ ઉપરથી અથવા તો એમને જે સ્પેલિંગ લખ્યું છે સ્પેલિંગ ઉપરથી એ લોકો લેતા હોય છે. અન્ય સંજ્ઞાઓ જે તે તત્વના લેટિન, જર્મન અથવા ગ્રીક ભાષાઓ એના નામ ઉપરથી પણ લેવામાં આવે છે. એના નામ ઉપરથી લઈ અને પછી એ લોકોએ એને નામ આપેલું હોય છે. ત્યારબાદ એમાં પોટેશિયમની જે સંજ્ઞા બતાવેલી છે એ K છે, અહીંયા આપણે બતાવેલી છે. હવે કેવી રીતે આવ્યું છે નામ જોઈ શકો છો. લોખંડની જે સંજ્ઞા છે એ લોખંડની સંજ્ઞા FE છે અને એની જે લેટિન નામ જે છે એ ફેરમ ઉપરથી પાડવામાં આવ્યું છે. અચ્છા, એ જ રીતે સોડિયમની સંજ્ઞા NA અને પોટેશિયમની સંજ્ઞા K, તો સોડિયમના NA છે તો શું નામ રાખવામાં આવ્યું છે, એનું નામ હતું નેટ્રિયમ. એ જગ્યાના નામ ઉપરથી, નેટ્રિયમ ઉપરથી એમણે સ્પેલિંગ લખ્યો અને એની સંજ્ઞા NA આપેલી છે. એ જ રીતે આપણે પોટેશિયમ માટે એનું નામ આપ્યું છે કેલિયમ, તો કેલિયમ ઉપરથી એમણે જે સ્પેલિંગ લખ્યો અને માત્ર એનો એક જ અક્ષર એમણે લીધેલો છે. તો આ રીતે એ નામકરણ કરી શકાય છે. હવે અહીંયા આપણને કેટલીક સંજ્ઞાઓ આપેલી છે, આપ જોઈ શકો છો. એલ્યુમિનિયમ AL, આર્ગોન AR, બેરિયમ BA, બોરોન B, બ્રોમિન BR, કેલ્શિયમ CA, કાર્બન C, ક્લોરિન CL, કોબાલ્ટ CO, કોપર CU, ફ્લોરિન છે ફ છે F, સોનું એટલે ગોલ્ડ એને AU કહેવાય છે, હાઇડ્રોજન H, આયોડિન I, લોખંડ જેને ફેરમ ઉપરથી FE લખાય છે અથવા ફેરસ બોલાય છે, શિશુ એને લેડ પણ કહેવાય છે અથવા પ્લમ્બમ પણ બોલાય છે, PB, મેગ્નેશિયમ MG, નિયોન NE. તો આ બધી સંજ્ઞા વિદ્યાર્થી મિત્રો લખી અને ખાસ યાદ રાખવાની છે. તો દરેક જણા આ વખતે કોષ્ટક 3.1 એનું નામ અને એની સંજ્ઞા એ અવશ્ય લખી અને તૈયાર રાખે.